સદગુરુ તમે કહો છો કે આપણે કર્મના બંધનો તોડવાનો પ્રયત્ન કરવા જોઈએ પણ આની સાથે જ તમે લોકોને બધાને પોતાની અંદર સમાવવાનું અને દરેક વસ્તુ સાથે એક ઊંડું જોડાણ રાખવાનું પણ કહો છો તો આ બંને વસ્તુઓ એક સાથે કેવી રીતે કરી શકાય નમસ્કારમ કંગના આ બે વસ્તુઓ તમને વિપરીત કેવી રીતે લાગે છે કર્મ એટલે આપણે શારીરિક માનસિક ભાવનાત્મક તથા ઊર્જાના જે કાર્યો કરીએ છીએ તેની શેષ સ્મૃતિ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો આ એક સોફ્ટવેર છે જેને તમે અજાણતા બનાવ્યું છે આ યાદશક્તિ છે જે વિવિધ સ્તર પર તમારા જીવનને કંટ્રોલ કરે છે શારીરિક યાદશક્તિ છે મનોવૈજ્ઞાનિક ભાવનાત્મક તથા ઊર્જાના સ્તરો પર પણ યાદશક્તિ હોય છે આ તમામ વસ્તુઓ તમારા જીવનને કંટ્રોલ કરે છે તો યાદશક્તિનો અર્થ થાય છે કે તે ભલે ગમે તેટલી હોય છે પણ તે મર્યાદિત હોય છે તમારી યાદશક્તિ સીમામાં બાંધેલી છે તો કર્મ એક મર્યાદિત ઘેરો છે આ મર્યાદિત ઘેરામાં કર્મ ઘણો ઉપયોગી છે તે ઘણી વસ્તુઓ કરી શકે છે તે તમને ઓટોમેટિક બનાવે છે જેથી તમે ઘણી બધી બાબતોને વિના પ્રયત્ને સાચવી શકો પણ જ્યારે તમે વિસ્તરણ કરવા ઈચ્છો છો તો સીમા એક સમસ્યા છે જો તમે તમારા ઘરની સીમા નક્કી કરવા રેખા દોરો છો અને જો તમે વિસ્તરણ કરવા ઈચ્છતા હો તો તે વધુ સહેલું છે બસ બહાર નીકળી જાઓ પણ ધારો કે તમારા જીવને જોખમ હતું તમારા ઉપર ભય તોળાતો હતો તો તમે તમારી ચારે બાજુ કિલ્લા જેવી ઝાડી દીવાલ બાંધી દીધી હવે જોખમની સામે તમે સ્વાભાવિક રીતે જ વિસ્તરણ કરવા ઈચ્છશો જ્યારે તમે વિસ્તાર કરવા ઈચ્છો છો તો આ વિશાળ દિવાલને હલાવી અને વિસ્તરણ કરવું મુશ્કેલ થઈ જાય છે કદાચ તમે વિસ્તરણ નહીં જ કરો કારણ કે એ દિવાલ એ દિવાલને ધક્કો કેવી રીતે મારવો તો આજ રીતે કર્મ કે કર્મની યાદ શક્તિ પણ એક પ્રકારની દિવાલ છે જેને તમે ઊભી કરી છે જો તમે એને ઢીલી નહીં કરો જો તમે તમારી સિસ્ટમમાં સમાવેશની ભાવના નહીં લાવો સમાવેશનો અર્થ બધાની સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો નથી પોતાની સિસ્ટમને જ સમાવેશક બનાવી લેવું સિસ્ટમને સમાવેશક બનાવવાનો અર્થ છે કે અત્યારે આ જંગલમાં જે શ્વાસ આ વૃક્ષો છોડી રહ્યા છે હું તેને અંદર લઈ રહ્યો છું જે શ્વાસ હું છોડી રહ્યો છું તે વૃક્ષો અંદર લઈ રહ્યા છે હું વૃક્ષોની વાત નહીં કરું પણ અધિકાંશ લોકો કદાચ આ વાતથી અજાણ્યા છે કે આ લેવડ દેવડ ચાલી રહી છે જો આપણે જાગૃત થઈએ કે આ લેવડ દેવડ ચાલી રહી છે તો અહીં બેસીને શ્વાસ લેવાની પ્રક્રિયા જ અદભુત અને આનંદથી ભરેલી હશે પણ જો તમે જાગૃત નથી ત્યારે તમે ઓક્સિજન દ્વારા પોષિત તો થાવ છો પણ તમે તે અનુભવ ચૂકી રહ્યા છો સમાવેશકતાનો અર્થ એ નથી કે તમે કંઈ અલગ કર્યું તમે ફક્ત અસ્તિત્વના સ્વરૂપ વિશે સભાન બન્યા કારણ કે અસ્તિત્વ પૂર્ણપણે સમાવેશક છે વૃક્ષ સાથે કે માટી સાથે જે થાય છે તે તમારી સાથે પણ થાય છે તમે જેને સ્વયં ગણો છો તે વાસ્તવમાં એ માટી જ છે જેના પર તમે ચાલી રહ્યા છો તો સમાવેશકતા કોઈ કામ નથી જે તમારે કરવાનું છે સમાવેશકતા એ અસ્તિત્વની પ્રકૃતિ છે તમારે ફક્ત તેના વિશે જાગૃત થવાનું છે કર્મ એ તમારા વ્યક્તિગત અસ્તિત્વની પ્રકૃતિ છે તમારે ફક્ત તમારી કર્મગત સીમાઓના બંધનો પ્રતિ જાગૃત થવું પડશે જો આ જાગૃતતા આવી જશે તો બાકીનું કામ જીવન જાતે જ કરી લેશે